કેમ છો બાળકો મજામાં ને સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ સંચાલિત શ્રી પ્રાથમિક શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે એક નવા વિષય ઉપર તમારી સાથે વાત કરશું તો વિષયનું નામ છે યોગ સંરક્ષણ અને સ્વચ્છતા એનો ભાગ ત્રણ છે આ ભાવિકનું પુસ્તક છે એમાં આજે આપણે તમારી સાથે યોગ વિશે વાત કરશું તો એનો પહેલો પાઠ છે કરીએ મોટું કામ અને આપણે જીવન શિક્ષણ પણ કહીએ છીએ શું કામ તો જીવનમાં જે ઉપયોગી એવું શિક્ષણ એના વિશે આજે પ્રથમ પાઠ છે પ્રથમ સત્રનો પહેલો પાઠ કરીએ મોટું કામ તો આ પાઠ આપણે આગળ જોશું તો એમાં સૌનો સાથ બનશે ભારત અમારું મહાન ગાંધીજીનું હતું એ સપનું સ્વચ્છ વતન સ્વચ્છ રહે મન રહે તેથી સ્વચ્છ સૌના तन સ્વચ્છતા રાખીએ સૌનો ધર્મ પોશાક બોલીના ના ભૂલો સ્વચ્છ વતન કાજે સૌ દોડો નાત જાત ઊંચ નીચને ત્યાગો સંપથી સૌ દેશને મહેકાવો ગંદકી ક્યાંય કરશું નહીં ગંદકી કરનારને રોકશું અહીં દેશ કાજે જજમું અહીં સંકલ્પ આપણો ભૂલશું નહીં પ્રભુ તને વંદન કરીએ અમે સ્વચ્છતામાં પ્રભુતા જાણીએ અમે પ્રસાદ કહે મહાન બને તન મન ધન થી જોશું તો કરવું અમારે મોટું કામ દેશને રાખવું સુંદર સાપ માગે માત્ર સૌનો સાથ બનશે ભારત અમારો મહાન તો ગાંધીજી ના વિચારો કે છે કે સૌથી મોટું કામ મારે કરવાનું છે શું તો મારા દેશને સુંદર સાફ સુઘડ એવું રાખવો છે પણ એની માટે એકલા હાથે નહીં થાય એટલે સૌનો સહિયારા પ્રયાસથી આ કાર્ય કરવું સહેલું બનશે તેથી દરેકનો સાથ જોઈએ તો આપણો દેશ છે એ મહાન બનશે એવી વાત કરે છે તો ગાંધીજીનું સપનું હતું કે મારો દેશ છે એ સૌથી સારો મહાન બને અને સુગઢ સુંદર અને સ્વચ્છ રહે એમાં બહુ પ્રિય હતું સ્વચ્છતા ગાંધીજીને ખૂબ જ પ્રિય હતી ગાંધીજી છે એ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા તેથી તે પોતાના દેશને મહાન બનાવવા માગતા હતા તે કહે છે ગાંધીજીનું હતું સપનું સ્વચ્છ વતન સ્વચ્છ રહે મન રહે તેથી સ્વચ્છ સૌના તન સ્વચ્છતા રાખી સૌનો ધર્મ શું કહે છે કે ગાંધીજીનું સપનું હતું કે સ્વચ્છ વતન મારો દેશ છે એ સૌથી સુઘડ રહે તન સ્વચ્છ રહે મન સ્વચ્છ રહે તમને ખ્યાલ છે કે ગાંધીજી છે સત્યતાના આગ્રહી હતા જેમ સ્વચ્છતાના આગ્રહી હતા ને તેમ સત્યતાના પણ એ આગ્રહી હતા તન સ્વચ્છ એટલે પોતાનું શરીર એ પણ દરેકે સ્વચ્છ રાખવું જોઈએ એવી વાત કરે છે એ કહે છે તો સ્વચ્છ ભારત બનશે દરેકે આ પ્રયત્ન કરવાના છે અને આપણો દેશ એક વખત સૌથી મહાન બનાવો છે એવું વિચાર માનતા હતા એ કહે છે સૌથી આગળ એ મારો દેશ હોવો જોઈએ એમાં કોઈએ ધર્મ નથી જોવાનો ગમે તે ધર્મ ના હોય પણ દરેકે સ્વચ્છતા છે એ પરમ ધર્મ છે એવું ગાંધીજી માનતા હતા પોશાક બોલીના ભેદભૂલો સ્વચ્છતન કાજે સૌ દોડો નાત જાત ઊંચ નીચને ત્યાગો સોમથી સૌ દેશને મહેકાવો તો શું કે છે દરેકનો પોશાક એટલે પહેરવેશ બોલી દરેકની જુદી જુદી હોય પહેરવેશ દરેકના અલગ અલગ હોય પરંતુ દરેકનો ધ્યેય એક જ હોવો જોઈએ સ્વચ્છતા સ્વચ્છતા અને સ્વચ્છતા ગાંધીજી ખૂબ જ એ સ્વચ્છતા પ્રિય હતી એ કે છે ગમે તે ધર્મના લોકો હોય પરંતુ દરેકનો ધ્યેય એક જ હોય ઊંચ નીચને કોઈ એના માટે વિચારવાનો વિચારવાનું નથી પરંતુ સંપથી સાથે રહીને દરેકે દેશને સ્વચ્છ રાખવાનો છે ગંદકી ક્યાંય કરશું નહીં ગંદકી કરનારને રોકશું અહીં દેશ કાજે જજુમો અહીં સંકલ્પ આપણો ભૂલશું નહીં શું કે છે કે અમે ગંદકી કરશું નહીં પણ કોઈને કરવા પણ નહીં દે તમને ખ્યાલ છે કે આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ આ ગાંધીજીના સપનાને સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે તમને ખબર છે તે પણ ખૂબ જ સ્વચ્છતાના આગ્રહી છે તમે આ ચિત્રમાં જોઈ શકશો તમે જોશો કે આનંદીબેન પટેલ પણ ખૂબ જ સ્વચ્છતાને આ એ પણ આગ્રહી છે અને એને પણ એના માટે ખૂબ પ્રયત્ન કરેલા છે દરેકે સ્વચ્છતા રાખવી એ આપણો ધર્મ છે ત્યારે બાળકો પણ આ અભિયાન ચલાવી રહ્યા છે અને તે ખૂબ જ આગળ છે એ પણ બધાને વાત કરે છે કે સ્વચ્છતા રાખવી જ જોઈએ તમે પણ વાત કરશો ને કે આપણે સ્વચ્છતા રાખશું પ્રભુ તને વંદન કરીએ અમે સ્વચ્છતામાં પ્રભુતા જાણીએ અમે પ્રસાદ કહે દેશ અમારો મહાન બને તન મન ધનથી સૌ ઉજળા રહે શું કહે છે હે ઈશ્વર અમે તારી આગળ એક જ પ્રાર્થના કરીએ છીએ કે સ્વચ્છતામાં જ પ્રભુતા રહેલી છે તેથી અમે પણ આજે એવો સંકલ્પ કરશું કે અમે અમારા દેશને સ્વચ્છતા તરફ લઈ જઈશું એક કદમ સ્વચ્છતા તરફ બરાબર ને તો અમે પણ આજે અમારા દેશને આ મિશન છે ગાંધીજીનું એ પૂરું કરશું બરાબર ને તો આજે આપણે પણ એક સંકલ્પ કરશું કે અમે અમારા ઘર આંગણાથી શરૂઆત કરશું અમારું ઘરનું આંગણું જ ચોખ્ખું રાખશું શેરી મોહલ્લા ચોખ્ખા રાખશું પછી અમારી શાળા સ્વચ્છ રાખશું બરાબર ને તો અમે આજે એક પ્રતિજ્ઞા કરશું એક સંકલ્પ કરશું કે અમે અમારા દેશને સ્વચ્છ રાખશું અને ગાંધીજીનું સપનું છે એ પૂરું કરશું અને મહાન અમારા દેશને બનાવશું હું મારા દેશને સ્વચ્છ રાખીશ અને ગાંધીજીના સપનાને સાકાર બનાવીશ બરાબર ને આભાર જય હિન્દ મજા આવે ને આવજો